હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું આઈસી રાજકોટ દ્વારા પ્રસિદ્ધ થતા વીકલી કરંટ અફેરના વીક નંબર 36ના કરંટ અફેરના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન વિશે. તો જે કોઈ મિત્રોએ અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો નીચે આપેલું રેડ સબસ્ક્રાઇબ બટન દબાવે અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવે જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. સાથે સાથે અમારો વિડીયો ગમતો હોય તો એક લાઇક જરૂરથી આપજો, સાથે સાથે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. વધુ ટાઈમ ના બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતના તરણેતર ખાતે દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે મેળો ભરાય છે? તો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. અવારનવાર ક્લાસ 3 ની પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ગુજરાતમાં તરણેતર ખાતે ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠના રોજ પ્રસિદ્ધ મેળો ભરાય છે. આ તરણેતર ગુજરાતના કયા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં. ગુજરાતનો કયો મેળો ભક્તિના મેળા તરીકે પ્રસિદ્ધ છે? તો ભવનાથનો મેળો. ગુજરાતનો કયો મેળો રાવટીઓમાં ગવાતા ભજન અને સામસામા બોલાતા દુહા માટે પ્રસિદ્ધ છે? તરણેતરનો મેળો. ગુજરાતમાં હાલ તરણેતર ખાતે જ્યાં મેળો ભરાય છે એ ગામનું નામ અભ્રંશ થતા તરણેતર થઈ ગયું છે. તરણેતરનું સાચું નામ શું હતું? તો ત્રિનેત્રેશ્વર. ગુજરાતમાં તરણેતર ખાતે કયા મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો ત્રિનેત્રેશ્વર મહાદેવનું. ગુજરાતમાં તરણેતર ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર દર વર્ષે ભાદરવા સુદ પાંચમના રોજ કયા ગામની 52 ગજની ધજા ચડે છે? તો પાળિયાદ. તરણેતર અંગે પ્રચલિત લોકવાયકાના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? તો અહીં દ્રૌપદી સ્વયંવર થયો હતો અને અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ફરતે 3 કુંડ આવેલા છે અને આ કુંડનું નામ બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ છે. આ બંને વિધાનો સાચા છે. હવે ખોટા વિધાનો આપણે વાંચીએ તો તરણેતરનો પ્રદેશ ગીરના પ્રદેશ તરીકે ઓળખાય છે, આ વિધાન ખોટું છે. અહીં દ્રૌપદીએ લાક્ષાગૃહમાં દુર્યોધનનું અપમાન કર્યું હતું, આ વિધાન પણ ખોટું છે. અને અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પાસેના કુંડમાં 5 ઋષિઓએ ભેગા મળીને સરસ્વતી નદીનું પ્રાગટ્ય કર્યું હતું, આ વિધાન પણ ખોટું છે. સંશોધકોના મતે તરણેતર ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની શૈલી કયા પ્રકારની છે? તો ગુર્જર પ્રતિહાર. તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્વાર ક્યાંના રાજવીએ કરાવ્યો હતો? તો લખતર. તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્વાર લખતરના કયા રાજવીએ કરાવ્યો હતો? તો શ્રી કરણસિંહજી. લખતરના રાજવી શ્રી કરણસિંહજીએ કોની સ્મૃતિમાં તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? તો કરણબા. લખતરના રાજવી શ્રી કરણસિંહજીએ કરણબાના સ્મરણાર્થે તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરાવ્યો હતો? તો ઓગસ્ટ 1902 રોજ. તરણેતરના પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર સંશોધકોના મતે પ્રતિહાર રાજાઓ દ્વારા ક્યારે થયો હોવાનું માનવામાં આવે છે? તો 10મી સદીમાં. ગુજરાતનો કયો પ્રદેશ વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે? તો તરણેતર. ગુજરાતનો કયો પ્રદેશ પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે? તો પણ તરણેતર આવશે. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં NRCનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો? તો આસામમાં. તાજેતરમાં આસામમાં NRCનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ NRCનું પૂરું નામ શું છે? નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. તાજેતરમાં ચર્ચામાં રહેલ NRC શું છે?
આસામમાં જાહેર કરવામાં આવેલી રાજ્યના નાગરિકોની યાદી. તાજેતરમાં આસામમાં જાહેર થયેલી એનઆરસીની અંતિમ યાદીમાં કેટલા લોકોનો સમાવેશ થયો છે? તો 3.11 કરોડ. તાજેતરમાં આસામમાં જાહેર થયેલી એનઆરસીની અંતિમ યાદીમાં કેટલા લોકોનો સમાવેશ થયો નથી? તો 19.7 લાખ લોકોનો સમાવેશ થયો નથી. તાજેતરમાં આસામમાં જાહેર થયેલી એનઆરસીની યાદીમાં આસામમાં કઈ તારીખ બાદ સ્થાયી થયેલા નાગરિકોને ગેરકાયદેસરના નાગરિકો ગણવામાં આવ્યા છે? તો 24 માર્ચ 1971 બાદ સ્થાયી થયેલા નાગરિકોને ગેરકાયદેસર નાગરિકો ગણવામાં આવ્યા છે. કઈ જગ્યાએ? આસામમાં. આસામમાં જાહેર થયેલી એનઆરસીની અંતિમ યાદીમાં સમાવેશ ન પામેલા લોકો આ યાદીમાં સમાવેશ માટે શેમાં અપીલ કરશે? તો ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં. તાજેતરમાં ભારતમાં મોટર વાહન સુધારા બિલ 2019 દ્વારા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. કયા એક્ટમાં સુધારો કરવામાં આવે છે? તો મોટર વાહન એક્ટ 1988. નવા મોટર વાહન એક્ટ 2019માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ મિનિમમ દંડ ₹100થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે? ₹500. નવા મોટર વાહન એક્ટ 2019માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ મિનિમમ દંડ ₹5થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે? ₹500થી વધારીને ₹5000 કરવામાં આવ્યો છે. નવા મોટર વાહન એક્ટ 2019માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા બદલ મિનિમમ દંડ ₹100થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે? ₹1000. નવા મોટર વાહન એક્ટ 2019માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં દારૂ પીને નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ મિનિમમ દંડ ₹2000થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે? તો ₹10000. નવા મોટર વાહન એક્ટ 2019માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં જોખમી અથવા તો ખતરનાક ડ્રાઇવિંગ કરવા બદલ મિનિમમ દંડ ₹1000થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે? ₹5000. નવા મોટર વાહન એક્ટ 2019માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં રેસિંગ કરવા બદલ મિનિમમ દંડ ₹500થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે? ₹5000. નવા મોટર વાહન એક્ટ 2019 અનુસાર સગીર બાળકો દ્વારા ટ્રાફિકના ગુનાની સ્થિતિમાં કયા દંડની જોગવાઈ કરવામાં આવી છે? તો આ માટે વાલી અથવા તો વાહનનો માલિક દોષી ગણાશે. ગુના બદલ 25000 દંડ તથા 3 વર્ષની કેદ ને મોટર વાહનની નોંધણી રદ થશે. આ ત્રણેય ઉપરના ત્રણેય મુદ્દાઓ સાચા છે. નવા મોટર વાહન એક્ટ 2019 અનુસાર હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુ માટે અગાઉ આપવામાં આવેલી વળતરની રકમ ₹25000થી વધારીને કેટલી કરવામાં આવી છે? તો ₹2 લાખ. તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2019ના રોજ રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી કલરાજ મિશ્રા. તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2019ના રોજ હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી બંડારુ દત્તાત્રેય. તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2019ના રોજ તેલંગાણાના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુશ્રી તામિલિસાઈ સુંદરરાજન. તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2019ના રોજ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી ભગતસિંહ કોશિયારી. તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2019ના રોજ
કેરળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી આરિફ મોહમ્મદ ખાન. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમનો ઉર્દુ ભાષામાં અનુવાદ કરનાર મહાનુભાવનું નામ શું છે? શ્રી આરિફ મોહમ્મદ ખાન. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે કઈ પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે? તો હજીરા અને બાંદ્રા વચ્ચેની. ગુજરાતના કયા જિલ્લાના હજીરાથી મહારાષ્ટ્રના મુંબઈના બાંદ્રા વચ્ચે દરિયાઈ માર્ગે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવા માટે તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે? તો સુરત. તાજેતરમાં કઈ જગ્યાએ યોજાયેલા એક સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શાસન રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મુંબઈ. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા યોજાયેલા એક સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને શાસન રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? શ્રી રાજચંદ્ર મિશન ધરમપુર, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ નિર્માણ પામેલા એનિમલ નર્સિંગ હોમ અથવા તો શ્રીમદ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમનું મુંબઈ ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરાવ્યું છે? તો ધરમપુર. શ્રી બંડારુ દત્તાત્રેયની તાજેતરમાં ભારતના કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો હિમાચલ પ્રદેશ. તમિલનાડુના પ્રસિદ્ધ મહિલા નેતા ડોક્ટર તામિલિસાઈ સુંદરરાજનની તાજેતરમાં ભારતના કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો તેલંગાણા. ભારતમાં દર વર્ષે કઈ પાંચમ ઋષિ પાંચમ તરીકે ઉજવાય છે? તો ભાદરવા સુદ પાંચમને ઋષિ પંચમી તરીકે ઉજવાય છે. ભારતના પ્રસિદ્ધ સપ્ત ઋષિમાં અથવા તો સપ્તર્ષિમાં નીચેનામાંથી કયા ઋષિનો સમાવેશ થતો નથી? તો મહર્ષિ વાલ્મીકીનો સમાવેશ થતો નથી, જ્યારે મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ ભારદ્વાજનો સમાવેશ થાય છે સપ્ત ઋષિમાં. સ્વચ્છ ભારત અભિયાન બદલ કયા દેશમાં અથવા તો કયા દેશના ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો અમેરિકા. સ્વચ્છ ભારત અભિયાન બદલ અમેરિકાના કયા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન. 2 સપ્ટેમ્બર 2019 ગણેશ ચતુર્થીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં કયા રાજ્યના રાજ્યભવનનું લોકાર્પણ કર્યું હતું? તો ગુજરાતનું. બે સપ્ટેમ્બર 2019 ગણેશ ચતુર્થીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં ગુજરાતના કયા ભવનનું લોકાર્પણ કર્યું હતું? તો ગરવી ગુજરાત ભવન. ભારતની રાજધાની દિલ્હીમાં નિર્માણ પામેલું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રાજ્યભવન કયા રાજ્યનું છે? તો ગુજરાતનું. નવી દિલ્હી ખાતે તાજેતરમાં નિર્માણ પામેલું 7 માળનું ગુજરાતનું ગરવી ગુજરાત ભવન દિલ્હીના કયા માર્ગ પર આવેલું છે? તો અકબર રોડ પર. ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સેફ સિટીઝ ઇન્ડેક્સ 2019 અનુસાર વિશ્વનું સૌથી સલામત શહેર કયું છે? તો ટોક્યો. સેફ સિટીઝ ઇન્ડેક્સ 2019 ભારતના શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમે છે? તો મુંબઈ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સેફ સિટીઝ ઇન્ડેક્સ 2019 કુલ 7 શહેરોની યાદીમાં ભારતનું મુંબઈ કયા ક્રમે છે? 45મા ક્રમે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સેફ સિટીઝ ઇન્ડેક્સ 2019
કુલ 7 શહેરોની યાદીમાં ભારતનું દિલ્હી કયા ક્રમે છે? તો 52માં ક્રમે. ભારતમાં સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ અંગેના વિવાદોના સંપૂર્ણ સમાધાન માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2019 રોજ કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો સબકા વિશ્વાસ યોજના. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી સબકા વિશ્વાસ યોજનાનું પૂરું નામ શું છે? તો સબકા વિશ્વાસ લીગેસી ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ 2019. ભારત સરકાર દ્વારા કયા ટેક્સ અંગેના વિવાદોના સંપૂર્ણ સમાધાન માટે તાજેતરમાં સબકા વિશ્વાસ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ બંને માટે. ભારતમાં કર વિવાદોના સંપૂર્ણ સમાધાન માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી સબકા વિશ્વાસ યોજના 1 સપ્ટેમ્બર 2019 થી ક્યાં સુધી અમલમાં રહેશે? તો 31 ડિસેમ્બર 2019. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો, તેમાં તમારું સજેશન કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તાજેતરમાં ચર્ચામાં રહેલી કાઇઝાલા મોબાઈલ એપનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવી છે? તો માઇક્રોસોફ્ટ. તાજેતરમાં ગુજરાત સરકારે કઈ મોબાઈલ એપ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળા શિક્ષકોની હાજરી ફરજિયાત કરતા વિવાદ સર્જાયો હતો? તો કાઇઝાલા. તાજેતરમાં 3 સપ્ટેમ્બર 2019 રોજ કુલ કેટલા અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે? તો 8. તાજેતરમાં 3 સપ્ટેમ્બર 2019 રોજ ભારતના કયા એરબેઝ ખાતેથી 8 અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે? તો પઠાણકોટ. તાજેતરમાં 3 સપ્ટેમ્બર 2019 રોજ ભારતમાં પંજાબના પઠાણકોટ એરબેઝ ખાતે અમેરિકન બનાવટના કયા 8 હેલિકોપ્ટર ભારતીય એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે? તો અપાચે. તાજેતરમાં ભારતીય એરફોર્સમાં કયા 8 અપાચે હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા છે? તો AH-64E અપાચે હેલિકોપ્ટર. ભારતીય વાયુસેના માટે અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે ભારત અને અમેરિકા વચ્ચે ક્યારે કરાર થયા હતા? તો સપ્ટેમ્બર 2015 રોજ કરાર થયા હતા. સપ્ટેમ્બર 2015 કેટલા અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે ભારત સરકારે અમેરિકા સાથે કરાર કર્યા હતા? તો ટોટલ 22. અમેરિકાની કઈ કંપની દ્વારા અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવે છે? તો બોઈંગ. તાજેતરમાં અમેરિકાના કયા શહેરમાં આવેલા બોઈંગ કંપનીના પ્રોડક્શન યુનિટમાં ભારતને પ્રથમ અપાચે હેલિકોપ્ટર સોંપવામાં આવ્યું હતું? તો મેશા. AH-64E અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટરની વિશેષતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? તો તે મલ્ટી રોલ ફાઇટર અથવા તો યુદ્ધ અથવા તો અટેક હેલિકોપ્ટર છે. તે 2 એન્જિન ધરાવે છે અને તેમાં 2 પાયલટના સીટિંગની વ્યવસ્થા છે. આ ત્રણેય વિધાનો સાચા છે, જ્યારે ખોટું વિધાન છે. અમેરિકાએ પાકિસ્તાનને આવા 4 હેલિકોપ્ટર આપ્યા છે, આ વિધાન ખોટું છે. ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો 5 સપ્ટેમ્બર. ભારતમાં શિક્ષક દિનની ઉજવણીના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? તો પહેલા આપણે મિત્રો સાચા વિધાનો વાંચી લઈએ. તો ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્વિતીય રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં તેમનો જન્મદિન રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 રોજ તમિલનાડુના તિરુતાની ખાતે થયો હતો. આ બંને વિધાનો સાચા છે. હવે ખોટા વિધાન વાંચીએ તો ભારતમાં શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ 1964 થયો હતો, આ વિધાન ખોટું છે. અને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને
1952 માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિધાન પણ ખોટું છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ વિશ્વ શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો 5 ઓક્ટોબર. ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી અથવા તો દાન માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 5 સપ્ટેમ્બર. તાજેતરમાં વર્ષ 2019 નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો હતો? શ્રી ખલીલ ધનતેજવી. નરસિંહ મહેતા એવોર્ડના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? તો આ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કાર એનાયત થાય છે. આ પુરસ્કાર વિજેતા સાહિત્યકારને સામાન્ય રીતે દર વર્ષે શરદ પૂર્ણિમાના રોજ જૂનાગઢની રૂપાયતન નામની સંસ્થામાં સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડનો પ્રારંભ 1999 થયો હતો અને આ પુરસ્કાર વિજેતાને 1,51,000 રોકડા અને શ્રી નરસિંહ મહેતાની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવે છે. આ 4 વિધાનો સાચા છે, જ્યારે ખોટું વિધાન કયું છે? તો 1999 સૌ પ્રથમ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ પુરસ્કાર એનાયત થયો હતો. આ વિધાન ખોટું છે. તાજેતરમાં જ શ્રી ખલીલ ધનતેજવીને વર્ષ 2019 નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો છે. તેમનું મૂળ નામ શું છે? શ્રી મકરાણી ખલીલ ઇસ્માઇલ. શ્રી ખલીલ ધનતેજવીનો જન્મ ગુજરાતના કયા જિલ્લાના ધનતેજ ગામમાં થયો છે? તો વડોદરા. પ્રસિદ્ધ ગઝલ સંગ્રહ સાદગીના સર્જકનું નામ શું છે? તો શ્રી ખલીલ ધનતેજવી. ઓગસ્ટ સપ્ટેમ્બર 2019 દરમિયાન બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે યોજાયેલી ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2019ના 4th તબક્કામાં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો ભારત. તાજેતરમાં 26 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર 2019 દરમિયાન કઈ જગ્યાએ યોજાયેલા ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2019માં ભારતે 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ જીત્યા છે? તો રિયોડી જાનેરો. તાજેતરમાં બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2019માં ભારતના શ્રી અભિષેક વર્માએ કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો 10 મીટર એર પિસ્તલ. જો મિત્રો, પિસ્તલ અને રાયફલમાં ભૂલ ના થાય, 10 મીટર એર પિસ્તલ છે, રાયફલ નથી. તાજેતરમાં બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2019માં ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયેલા સુશ્રી ઇલાવેનિલ વાલારીવને કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો 10 મીટર એર રાયફલમાં. લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. તાજેતરમાં બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2019માં ભારતના સુશ્રી યશસ્વીની સિંઘ દેશવાલે કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? 10 મીટર એર પિસ્તલ. ISSF વર્લ્ડ કપ 2019ના 4 તબક્કામાં ભારતના કયા 2 ખેલાડીઓએ 10 મીટર એર પિસ્તલની મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? શ્રી સૌરભ ચૌધરી અને શ્રી મનુ બાકર. તાજેતરમાં ભારત અને રશિયાના કયા 2 શહેરો વચ્ચે જળમાર્ગ વિકસાવવા માટે કરાર થયા છે? તો ચેન્નાઈ અને વ્લાદિવોસ્તોક. તાજેતરમાં ભારત અને રશિયા વચ્ચે 20મા વાર્ષિક શિખર સંમેલન 2019નું આયોજન ક્યાં થયું હતું? તો વ્લાદિવોસ્તોક. તાજેતરમાં સપ્ટેમ્બર 2019 દરમિયાન કઈ જગ્યાએ યોજાયેલી 5મી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું? તો વ્લાદિવોસ્તોક. તાજેતરમાં સપ્ટેમ્બર 2019 દરમિયાન કયા દેશમાં યોજાયેલી 5મી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું? તો રશિયા.
તાજેતરમાં રશિયાના કયા ક્ષેત્રના વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 1 અબજ ડોલરની લાઇન ઓફ ક્રેડિટ અથવા તો લોન આપવા માટે જાહેરાત કરી છે? પૂર્વીય રશિયા. તાજેતરમાં કયા એક્ટ હેઠળ કેન્દ્ર સરકારે મસૂદ અઝહર, હાફિઝ સઈદ, દાઉદ ઇબ્રાહીમ અને જકી ઉર રહેમાન લખવીને આતંકી જાહેર કર્યા છે? તો યુએપીએ એક્ટ 2019. તાજેતરમાં કયા એક્ટમાં સુધારો કરીને ભારતમાં નવો યુએપીએ એક્ટ 2019 લાવવામાં આવ્યો છે? તો યુએપીએ એક્ટ 1967માં સુધારો કરીને યુએપીએ એક્ટ 2019 લાવવામાં આવ્યો છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ યુએપીએ એક્ટ 2019નું પૂરું નામ શું છે? તો અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એમેન્ડમેન્ટ એક્ટ 2019. અનલોફુલ એક્ટિવિટીઝ એટલે કે પ્રિવેન્શન એમેન્ડમેન્ટ એક્ટ 2019. તાજેતરમાં ચંદ્રયાન 2નું લેન્ડર ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરે એ પહેલા જ ચંદ્રની સપાટીથી કેટલા કિલોમીટર દૂર તેનો ઇસરો સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો? તો 2.1 કિલોમીટર. ભારતના ચંદ્રયાન 2ની સફળતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ મિશન લગભગ 95% સફળ રહ્યું છે. ચંદ્રયાન 2ના ઓર્બિટરને ચંદ્રની સપાટીથી કેટલા કિલોમીટર દૂરની કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે? તો 100. ચંદ્રયાન 2ના ઓર્બિટર પર કેટલા પેલોડ મોકલવામાં આવ્યા છે? તો 8. હાલ ચંદ્રની પ્રદક્ષિણા કરી રહેલા ચંદ્રયાન 2ના ઓર્બિટરને ઇસરોએ શું નામ આપ્યું હતું? તો 3માંથી કોઈ પણ નહીં. ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનું અંદાજિત વજન કેટલા કિલોગ્રામ હતું? તો 1471 કિલોગ્રામ. ચંદ્રયાન 2 કયા રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જીએસએલવી મેક MK3M1. ચંદ્રયાન 2ના 3 વિશિષ્ટ ભાગમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? તો ઓરેકલનો સમાવેશ થતો નથી, જ્યારે ઓર્બિટર, લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે, જેમાં લેન્ડરનું નામ વિક્રમ હતું અને રોવરનું નામ પ્રજ્ઞાન હતું. ચંદ્ર પર પાણીની શોધ માટે ચંદ્રયાન 2ના ઓર્બિટરના પેલોડમાં કયા બેન્ડના સિન્થેટિક અપાર્ચર રડારનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો એલ અને એસ. ચંદ્રની સ્થળાકૃતિઓના ઉચ્ચ રિઝોલ્યુશનવાળા નકશા તૈયાર કરવા ચંદ્રયાન 2ના ઓર્બિટરના પેલોડમાં કયા કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે ચંદ્રના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાયેલા આજ સુધીના સૌથી શ્રેષ્ઠ કેમેરા હોવાનું કહેવાય છે? તો OHR-C. જો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો એક લાઇક જરૂરથી આપજો. સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું રેડ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.